જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં આપણે કોષ વિશેની પ્રાથમિક સમજૂતી મેળવી હવે જે કોષ છે એ આપણે બધા સજીવોની અંદર જે કોષ રહેલા છે એનું જો સૂક્ષ્મ નિવેદન કરવું હોય તો સંયુક્ત સૂક્ષ્મ દર્શકનો ઉપયોગ કરવો પડે છે અને જે સંયુક્ત સૂક્ષ્મ દર્શકના સંશોધન પછી ઘણા બધા કોષોને આપણે શું કરી શકીએ નરી આંખે જોઈ શક્યા છે અને એના જ આધારે શું થાય છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે એવું જાણવા મળ્યું ને એના આધારે જે કોષ છે એના આધારે સજીવનું બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે એક ભાગમાં એક કોષીય સજીવો અને બીજા ભાગમાં બહુકોષીય સજીવો એક જ કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહેવામાં આવે છે અને એક અથવા એક કરતાં વધારે સજીવો ધરાવે છે એટલે એક કરતાં વધારે સજીવો ધરાવતા હોય તો એને બહુ કોશીય સજીવો કહેવાય છે તો એક કોષીય સજીવોમાં શું આવશે બેક્ટેરિયા અમીબા પેરામિશિયમ ક્લેમિડોમોનાસ આ બધા કેવા છે કહેવાશે એક કોષીય સજીવો કહેવાશે તો એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તતો હોય તો એને એક કોષીય સજીવ કરે કહે છે કે એના અંદર જે બધું જ કાર્ય છે એ કાર્ય કોણ કરે એક જ કોષ કરતો હોય છે ને વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે વિભાજન એટલે કે જે એક કોષ સર્જીનો કોષ છે એ કોષમાંથી છૂટા પડી જાય અને બીજા કોષની સંતતિનું નિર્માણ કરે છેલ્લામાંથી બીજો કોષ ઉત્પન્ન થાય છે તો એક જ કોષ શું કરે છે નવા સંતતિનું નિર્માણ કરે છે કોના દ્વારા તો વિભાજનની ક્રિયા દ્વારા એ જ રીતે બહુકોષીય સજીવો તો બહુકોષીય સજીવોમાં ઈસ્ટ એ કોષીય સજીવ કહેવાય ભલે ફૂગ છે અને બાકીની બધી જે ફૂગો છે મશરૂમ છે એ બધી એ ફૂગ કેવી કહેવાશે બહુકોષીય સજીવો કહેવાશે અને વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બધા બહુકોષીય સજીવો કહેવાશે કે જેની અંદર એક કરતાં વધારે કોષો આવેલા હોય છે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે એટલે કે જે બહુકોષીય સજીવોમાં છે એમાં અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ કોષ હોય છે દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે દરેક બહુકોષીય સજીવ શું હોય કે જે એક કોષ હોય એ કોષમાંથી જ નિર્માણ પામતા હોય છે દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે દરેક સજીવ શું કરે છે કે કોષનું વિભાજન કરે છે અને કોષના વિભાજન દ્વારા એના જેવા જ બીજા કોષનું શું કરે છે નિર્માણ કરે છે અને બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદભવે છે એટલે જે પ્રજનન થઈ અથવા તો વિભાજન થઈને કોષ વિભાજન થઈને જે નવો કોષ ઉત્પન્ન થાય છે એ એના પૂર્વજ જે કોષ હોય એના જેવો જ ઉદભવે છે હવે એક કોષીય સજીવોમાં શ્રમ વિભાજન શ્રમ એટલે કાર્ય તો એક કોષીય સજીવો છે એ કઈ રીતે કાર્ય કરે છે તો એક કોષીય સજીવો હોવાથી તેમ ઉચ્ચ સજીવોની માફક પેશી અંગ તંત્ર સ્વરૂપની આયોજન હોતું નથી એટલે કે એનું જે એક કોષીય સજીવો છે એમાં બધું કાર્ય કોણ કરે છે એક જ સજીવ પૂરું કરી દે છે માટે એનામાં ઉચ્ચ સજીવોની માફક શું પેશીઓ અંગ તંત્રઓ આવેલા હોતા નથી પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ આવેલી હોય છે જે એ કોષીય સજીવોમાં કોશીય અંગિકાઓ છે એના વડે ચોક્કસ કાર્ય થતું હોય છે જેમ કે ચોક્કસ દ્રવ્યોનું નિર્માણ કરવું અન્નકરોનું પાચન કરવું કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે ચોક્કસ કાર્યો અંગિકાઓ વડે થતા હોય છે જ્યારે બહુકોષીય સજીવોમાં કાર્ય તો બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે તો એમાં અલગ અલગ કાર્યો કરવા માટે શું થાય અલગ અલગ તંત્ર કે કોષોની રચના થયેલી હોય છે જેમ કે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગોમાં જુદા જુદા કાર્ય કરે છે હૃદય છે તો એ રુધિર પરિવહનનું કાર્ય કરે છે જઠરે ખોરાકના પાચનનું કાર્ય કરે છે એમ અલગ અલગ શું જે અંગો છે એ અલગ અલગ કાર્ય કરતા હોય છે મનુષ્ય શરીરની અંદર આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે જેમ કે એટલે કે જે સજીવો છે એની અંદર કોષનો આકાર પણ કેવો હોય છે નિશ્ચિત હોય છે ચોક્કસ હોય છે જેમ કે ચેતાકોષ રક્તકણ વિવિધ પ્રકારના સ્નાયુકોષો આ બધાનો આકાર કેવો હોય છે એક સરખો હોય છે એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે અને શ્રમ વિભાજન થઈને એ શું કરે છે નવી સંતતિનું ઉત્પન્ન ઉત્પન્ન કરે છે એના જેવો જ નવ સજીવ કોષ બનાવે છે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કમ શા માટે કહે છે તો કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક તો એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવોની બધી જ ક્રિયાઓ કોષ મારફતે થાય છે તો એક કોષીય સજીવ એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે બીજું કે ઉચ્ચ કક્ષાને એટલે કે બહુ કોશીય સજીવો છે એમાં પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મજન ફલિતાણથી થાય છે કે નાના કોષથી થાય છે બહુકોષીય સજીવોમાં ભલે બધા કાર્યો કરવા માટે અલગ અલગ અંગો અલગ અલગ કોષોની રચના થયેલી હોય છે પરંતુ એનું જે શરૂઆત છે જીવનની એ એક નાના અમતા કોષથી થતી હોય છે બહુકોષીય સજીવોમાં શ્વસન પ્રકાશ સંશ્લેષણ પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે અને આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે